Hello students, good morning. How are you all? I hope you are all fine. And I, Darshna Chauhan, welcome you all in Saraswati Group of Education. Students, aajhe apne kayo topic learn karvana chhe, tamne khyal chhe ke? Okay, to aajhe apne kayo topic karishu, tamne kahi dau? Aajhe apne ek topic karvana chhe, jeno name chhe, CVC words. तो આપણે ટુ લેટર્સ વર્ડ્સ કર્યા હતા બરાબર કે નહીં તો આજે આપણે જે લર્ન કરવાના છે ને એ છે થ્રી લેટર્સ વર્ડ્સ બરાબર થ્રી લેટર વર્ડ્સ કરવાના છે અને એને શું કહેવાય છે સીવીસી વર્ડ્સ પણ એ લર્ન કરતા પહેલા આપણે શું કરવું પડશે યસ આપડા આગલા ચેપ્ટર નો રિવિઝન કરવું પડશે પણ આગલું ચેપ્ટર કયું હતું ચેપ્ટર નો આગલો ટોપિક હતો આપણો હવે કયો ટોપિક હતો Yes, अगला टॉपिक आपनो हतो टू लेटर्स वर्ड नो बराबर टू लेटर वर्ड्स नो हतो अबे एनी अंदर आपने तो घणा बधा वर्ड्स सीख्या तो चलो अबे एने आपने पहला रिकैप करनी हां एने रिकैप करवा माटे वारे शू करू पड़से खबर छे मारे एक बॉक्स લઈ આવવું પડશે एक मिनिट वेट करजो હું બોક્સ લઈ આવું છું એની અંદર બધા વર્ડ્સ છે ઓકે તો ચલો એક મિનિટ વેટ કરો કે સ્ટુડન્ટ્સ હવે તમે પૂછો તો ખરી કે દીદી તમારું મોઢું કેમ આવું છે તમારું ફેસ કેમ આમ પડી ગયું છે તમને ખબર છે હું પેલું બોક્સ લાવતી હતી ને ત્યારે શું થયું એમાંથી બધા જે આપણા વર્ડ હતા ને એ બધા ડ્રોપ થઈ ગયા બધા પડી ગયા હવે ક્યાં પડી ગયા છે એ ખબર નથી મારે તમને લર્ન કરાવવા હતા ઓકે ક્યાં પડી ગયા છે ઓકે અહીંયા ક્યાં છે ઓહ આ બધા વર્ડ્સ તો બોર્ડ ઉપર આવી ગયા છે હા અરે એ તો એમાં બોક્સમાંથી બહાર નીકળી અને બધા બોર્ડ ઉપર આવી ગયા ઓકે તો હવે મારે શું કરવું છે ખબર છે આ બધા જ વર્ડ્સ ને કલેક્ટ કરીને ફરી પાછા બોક્સમાં મૂકવા છે તમે બધા મને હેલ્પ કરશો વિલ યુ હેલ્પ મી ઓકે અને કેન યુ રિકગ્નાઇઝ ઓલ ધ વર્ડ્સ ચલો તમારે છે ને રિકગ્નાઇઝ કરી અને એક એક વર્ડ ને મારી અંદર ડ્રોપ કરવાના છે હું તમારું નેમ કહીશ અને તમે મને કહેજો કે આમાંનો વર્ડ કયો છે ઓકે તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ મને ફેની તું મને કહીશ કે આની અંદરથી ઈટ વર્ડ કયો છે ઓકે તો મને આમાંથી ઈટ ફાઇન્ડ આઉટ કરીને કહો કે ઈટ ક્યાં છે રિકગ્નાઇઝ કરીને કહો અને આપણે એને બોક્સમાં મૂકી દઈ તો ચલો ઈટ ક્યાં છે ઈટ તો आई थी स्टार्ट થઈ ને બરાબર કે નહીં તો ચલો આપણે આઈ થી સ્ટાર્ટ થઈ અહીંયા નથી યસ આ છે પણ આઈ એ ઇન છે આ નથી આ નથી ધીસ ધીસ ઇઝ નોટ યસ હિયર ઇટ ઇઝ ઈટ યસ ફેની યુ આર રાઈટ હવે આપણે એને કેમાં મૂકી દઈએ છે યસ એને આપણે બોક્સ માં મૂકી દીધો ઈટ ચલો હવે નેક્સ્ટ ટર્ન આવે છે ધ્યાની ઓકે ધ્યાની તમને ખબર છે કે આની અંદર n વર્ડ ક્યાં છે તો ચલો મને n વર્ડ છે ને રિકગ્નાઇઝ કરી ફાઇન્ડ આઉટ કરી અને આપણે બોક્સ માં મૂકવાનો છે તો ચલો ધ્યાની મને n ગોતી દો યસ ધેર ઇઝ n યસ હિયર ઇટ ઇઝ તો ફર્સ્ટ જ આપ્યો છે a a n તો ચલો આપણે n ને ક્યાં મૂકી દીધો ડ્રોપ કરી દીધો બોક્સ ની અંદર ઓકે चलो हमें नेक्स्ट टर्न कौन आए छे यस नेक्स्ट टर्न आवे छे वेदांस यस चलो वेदांस તમે આ અંદર કયો જી કે નેક્સ્ટ વર્ડ કયો છે મને માઈક ગોતી દેવાનો છે તમારે કયો માઈક માઈક તમારે રિકગ્નાઇઝ કરવાનો છે અને એમને મને કહેવાનો છે દીદી આ માઈક વર્ડ છે ઓકે તો ચલો મ મ બોલીએ છે કયો માઈક બોલવા માટે કયો વર્ડ આપણે લેટર આવે यस एम तो चलो वन नो नो एम तो देखा तो उस नहीं क्या अच्छे तुमने मरे गए यस हियर इट इज यस माय आईया अच्छे तो चलो हम माय ने पर हम मुकी दऊ छु ओके चलो नेक्स्ट टर्न आवे छे और राज कौन छे चलो राज बात है ने मने कैसे के आनी अंदर थी मने ऑफ वर्ड कैसे चलो ऑफ वर्ड गोती यानी मैंने कैसे यस ओ क्या छे फर्स्ट तो नहीं तो आ ही गयो
Yes, second one is O. તો આપણે અહીંયા લખીશું O. ઓકે, હવે કૃષ્ણનો ટાઈમ આવે છે અને મને કૃષ્ણ કહેશે કે આમની અંદરથી વી વર્ડ કયો છે. વી, યસ. તો વી વર્ડ માટે આપણે કયો લેટર હોવો જોઈએ? યસ, તમને મેં કીધું છે કે વી એટલે કે ડબલ્યુ. યસ, તો ડબલ્યુ એન્ડ ઈ. યસ, તો ચલો ફાઇન્ડ આઉટ કરીને મને કહેશે કે વી ક્યાં છે. યસ, આ લાઈન માં અહીંયા. યસ, હિયર ઇટ ઇઝ. યસ, વી ઇઝ હિયર. તો આપણે વી ને પણ કેચ કરી લીધો અને બોક્સ ની અંદર ડ્રોપ કરી દીધો. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટર્ન આવે છે દેરિયો. નાઉ યોર ટર્ન એન્ડ મને ફાઇન્ડ આઉટ કરી દે કે સો 2 બરાબર. તો તમને ખ્યાલ છે કે 2 માટે કયો વર્ડ લેટર હોવો જોઈએ? ટી ઓ 2. ઓકે, ટ ઓ, ટ ઓ. તો ચલો ફાઇન્ડ આઉટ કરી લે કે ઓ, આ તો ડ ઓ છે એટલે 2 થઈ ગયું. નો, સો, ઇન, એન્ડ, એટ, ઓર, ઇફ, અસ, નો. યસ, હિયર ઇટ ઇઝ 2. યસ, અહીંયા 2 છે. તો ચલો આપણે 2 ને પણ મૂકી દીધા બોક્સ ની અંદર. ચલો હવે નેક્સ્ટ વર્ડ મને કોણ કહેશે? વેદ આવે છે. વેદ, ચલો તમે મને કહેશો કે આમની અંદરથી ઇફ વર્ડ ક્યાં છે? ઇફ, ઇફ, ઇફ માટે કયો જોઈએ? આઈ એફ. ચલો આઈ એફ ક્યાં છે? યસ, હિયર ઇટ ઇઝ. ઇફ અહીંયા છે. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ટર્ન આવે છે પ્રીતિ. નાવ યોર ટર્ન, સ્ટેન્ડ અપ એન્ડ કમ હિયર એન્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ. વિચ વર્ડ? યસ, તમને કયો વર્ડ? યસ, અસ, 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 અસ. ઓકે, ચલો ફાઇન્ડ આઉટ કરી લે કયો. યસ, હિયર ઇટ ઇઝ. યસ, તમને પણ મળી ગયો. તો આપણે અહીંયા મૂકી દઈએ અસ. ઓકે, ચલો હવે હું છે ને ફટાફટ 1 by 1 એની અંદર પિકઅપ કરી અને ડ્રોપ કરી દઉં છું. ઓકે, પછી આપણે સેવીસી વર્ડ પણ શીખવા છે ને. તો ચલો ધીસ વન ઇઝ ઓક્સ. ઓક્સ, ચલો ઓક્સ ને આપણે ડ્રોપ કરી દો. ચલો નાઉ ડીઓ ડુ. યસ, ડીઓ ડુ. યસ, નેક્સ્ટ એસ ઓ સો. એસ ઓ સો. યસ, આઈ એન ઇન. આઈ એન ઇન. ચલો નેક્સ્ટ છે A N N. Yes, A N N. ચલો આ બધા આપણા થઈ ગયા છે, તો એમને ડ્રોપ કરતા જઈએ. એટી એટ, એટી એટ. ચલો O R O R O R O R. હવે આપણી પાસે બધા છે ટુ વર્ડ્સ B Y બાય એન્ડ એટી. તો ચલો એમને બી ડ્રોપ કરી લઈ. બી વાય બાય એન્ડ એટી. ઓકે, ચલો હવે બધા જ મેં કલેક્ટ કરી લીધા અને મેં બોક્સમાં 1 by 1 આપણે એમને મૂકી પણ દીધા. તો ચલો હવે આપણે આમની અંદર કોઈ પણ વર્ડ બાકી રહી ગયા છે એમને આપણે બોલી દઈએ. ચલો એન ઓ નો, એનો નો. પછી જી ઓ, એન ઓ નો. G O go, A S S, બરાબર. O X O, sorry you, O N on. Yes, O N on. Okay, તો ચલો હવે આપણે શું કરીશું સ્ટાર્ટ? યસ, આપણા CVC વર્ડ્સ. અને એ CVC વર્ડ્સ એટલે શું? તો કે કોન્સોનન્ટ, વોવેલ એન્ડ કોન્સોનન્ટ. C એટલે કોન્સોનન્ટ, V એટલે વોવેલ એન્ડ C એટલે કોન્સોનન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે લર્ન શું કરવાના છે? તો કે C V C વર્ડ્સ. કયા વર્ડ્સ લર્ન કરવાના છે? C V C. ઓકે, તો ચાલો C V C ને શું કહેવાય છે હમણાં જ મેં તમને કીધું. તો C V C એટલે કોન્સોનન્ટ, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ. કોન્સોનન્ટ, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ. લાસ્ટ આપણે શું કર્યું હતું? આપણે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ, કોન્સોનન્ટ અને
વોવેલ્સ લે વોવેલ્સ ને લઈને આપણે ટુ લેટર્સ વર્ડ્સ બનાવ્યા હતા, બરાબર? તો આજે આપણે થ્રી બનાવવાના છીએ, એટલે કે કોન્સોનન્ટ, વોવેલ્સ અને કોન્સોનન્ટ. હવે એમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયો વર્ડ લેશું, તો કે કયો વોવેલ્સ લેશું? યસ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે એ વોવેલ્સ ને લઈને કેટલાક વર્ડ્સ બનાવવાના છે. કયા વોવેલ્સ ને લઈને? યસ, એ વોવેલ્સ ને લઈને આજે આપણે કેટલાક વર્ડ બનાવવાના છે. તો પહેલા આપણે લઈ જઈએ છીએ આપણો એ જે છે એની સાથે હું લઉં છું ડ. કયો ડ? ફર્સ્ટ વોવેલ્સ કયો લઈએ છીએ? એ. અને એમની સાથે કયો કોન્સોનન્ટ લઈએ છીએ? ડી. ઓકે, તો હવે જુઓ કે કયો વર્ડ બને છે. એડ, એડ. એનો કયો સાઉન્ડ? એ. એન્ડ ડી નો ડ. ડ. યસ, એ. ડ. એ. ડ. યસ. તો ફર્સ્ટ આપણે એક કોન્સોનન્ટ ને બોલાવીશું અને આપણે વર્ડ બનાવશું. તો ઓકે, તો આપણે ફર્સ્ટ આપણે કયો લેશું વર્ડ? યસ, ફર્સ્ટ આપણે વોવેલ લઈએ છીએ એ, અને એમની સાથે કોન્સોનન્ટ એડ કરીએ છીએ ડી. યસ, તો એ. ડ. એ. ડ. એડ. એ. ડ. એડ. ઓકે, તો આપણો એડ તો બની ગયો વર્ડ. હવે આપણે એક કોન્સોનન્ટ ને પણ એડ કરીએ. તો હું ફર્સ્ટ ઓફ ઓલ એડ કરું છું પીન. કયો? યસ, પીન. તો કયો વર્ડ બને છે? પ. એડ. પે. પ. એડ. પે. યસ, આનો સાઉન્ડ શું થાય છે? એડ. હવે આપણે એડ શું કર્યું? પ. પ. એડ. પે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પેડ? યસ, યોર રાઇટિંગ પેડ. તમારું રાઇટિંગ પેડ છે એને શું કહેવાય છે? પ. એડ. પેડ. પ. એડ. પેડ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ લઈએ છીએ. નેક્સ્ટ આપણે કોન્સોનન્ટ લઈએ છીએ એલ. શું લઈએ છીએ આપણે? એલ. અને એમની અંદર આપણે એડ કરીએ છીએ એડ, તો જે આપણો ઓલરેડી છે જ. ઓકે, તો હવે કયો સાઉન્ડ થશે? લ. એડ. લ. એડ. લે. લ. એડ. લે. લ. એડ. લે. હવે લેડ એટલે શું ખ્યાલ છે તમને? યસ, લેડ એટલે બોય, બરાબર? લેડ એટલે બોય જે હોય ને એને લેડ પણ કહેવાય. નાનો બોય હોય એમને શું કહેવાય? લેડ. ઓકે, ચલો નેક્સ્ટ છે કે તમને હું એક પિક્ચર બતાડું છું. હવે તમે મને કહેશો કે આ ઇમોજી છે એ કેવું દેખાય છે? હેપી? હેપી દેખાય છે? નો. કેવું લાગે છે તમને? સેડ લાગે છે. કેવું લાગે છે? સેડ. યસ, તો હવે તમને સેડ નો સ્પેલિંગ બનાવતા આવડી છે? તો ચાલો મને કહેશો કે સેડ નો સ્પેલિંગ શું થાય? હવે હું બોલું છું સેડ, તો પહેલો કયો લેટર આવશે? યસ, પહેલો આવશે એસ. કયો આવશે? એસ. અને પછી પાછળ આપણે લગાડીશું એડ. એડ. સેડ. એડ. સેડ. એડ. સેડ. સેડ મીન્સ અનહેપી, દુઃખી, બરાબર કે નહીં? ઓકે, પછી નેક્સ્ટ વર્ડ આપણે લઈએ છીએ. ઓકે, ચલો હવે મેં લાસ્ટમાં શું લખ્યું છે જો, નેક્સ્ટ વર્ડ કયો છે? ડ. એડ. ડેડ. ડ. એડ. ડેડ. ડેડ એટલે કોણ? પપ્પા. યસ, તમે પપ્પાને ડેડ પી કહીને બોલાવો છો? ડેડ, ડેડી એવું કહીને બોલાવો છો કે નહીં? યસ. તો નેક્સ્ટ વર્ડ આપણો કયો થયો? ડ. એડ. ડેડ. ડ. એડ. ડેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે એડ વર્ડ છે એમના એડ ફેમિલીના આપણે કયા કયા વર્ડ્સ બનાવ્યા? તો કે ફર્સ્ટ આપણે બનાવ્યો પેન, સેકન્ડ લેડ, થર્ડ સેટ, એન્ડ ફોર્થ ડેડ. રિપીટ વિથ મી. પ. એડ. પેડ. લ. એડ. લેડ. સ. એડ. સેડ. એન્ડ ડ. એડ. ડેડ. પી. એડ. પેડ એટલે આપણું રાઇટિંગ પેડ. એલ. એડ. લેડ એટલે શું? બોય. સ. એ.
Abby said, unhappy. And duck Abby dad. Dad means papa. ओके तो जो आ બધા જ વર્ડ્સ તમારી ટેક્સ્ટબુક ના પેજ નંબર 50 પર આપ્યા છે કેટલા નંબર ના પેજ ઉપર આપ્યા છે 5050 પર અહીંયા તમને આપેલા છે ચલો હવે એમના પછી એમને નીચે કેટલા વર્ડ્સ આપ્યા છે એમને આપણે લર્ન કરીએ આપણે એટ નો ટાઈમ આવી ગયો છે હવે આપણે લઈએ છીએ યસ કયો લઈએ છીએ ની સાથે લઈએ છી એમ 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 ઓકે તો હવે પહેલા એમ લખી નાખીએ અને પછી ચેન્જ કરીએ છી આપણા કન્સોનન્ટ તો જો ફર્સ્ટ વર્ડ આપણો કયો હતો કન્સોનન્ટ વચ્ચે કયો એ વોવેલ અને લાસ્ટમાં ફરી પાછો કન્સોનન્ટ એ રીતે અહીંયા જો વોવેલ્સ એન્ડ કન્સોનન્ટ હવે આગળ આપણે એડ કરી તો ચાલો ફર્સ્ટ હું એડ કરું છું જ યસ હું કયો વર્ડ એડ કરું છું જ યસ જ એ જેન જ એમ જેન જ એમ જેન યસ તમને બધાને જેમ ભાવે કે નહીં યસ તો જેમ એટલે શું કે જે તમે બ્રેડ ઉપર લગાડો છો પરાઠા પર લગાડીને ખાઓ છો સમટાઇમ્સ તમે રોટલી પર લગાડીને સ્કૂલે લઈ આવો છો યસ તે સેમાંથી બને છે ફ્રૂટ્સમાંથી બનાવે છે અને કેવો ટેસ્ટ હોય છે એનો સ્વીટ સ્વીટ ટેસ્ટ હોય છે બધાને બહુ ભાવે કે નહીં યસ તો વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ જેમ જ એ મ જેમ જ એ મ જેમ જ એમ જેમ એટલે કે જે એ એમ જેન જે એ એમ જેન ઓકે હવે મને તમે એક આન્સર આપો તમારા ઘરની અંદર બધાના ઘરે પાણી આવે છે કે નહીં યસ તો પાણી ક્યાંથી આવે છે તમને ખ્યાલ છે જો બધા આન્સર મને આપી દીધો ડેમ માંથી ક્યાંથી આવે છે ડેમ માંથી તમને ખ્યાલ છે ને આટલું બધું પાણી ડેમ માં હોય છે અને એ ડેમ માંથી આપણા ઘરના ટેપ માં આવે છે યસ તો હવે ડેમ નો સ્પેલિંગ કયો થાય યાદ કરો આપણે બોલીએ છીએ ડેમ ડેમ યસ તો કયો પેલો લેટર તમને આઈડિયા આવી ગયો ડ ડ યસ તો કયો ડ યસ અને પાછળ આપણો એમ ડ એમ ડેમ ડ એમ ડેમ ડ એમ ડેમ ડી એ એમ ડેમ ડી એ એમ ડેમ ઓકે ચલ હવે નેક્સ્ટ વર્ડ આપણે લઈએ છી ઓકે નેક્સ્ટ વર્ડ તમને હું અહીંયા બોર્ડ ઉપર લખું છું અને તમારે આઈડેન્ટિફાય કરવાનું છે એ કયો છે યસ રીડ વિથ મી ર એ મ રેમ ર એ મ રેમ ર એ રેમ ર એમ રેમ હવે રેમ એટલે શું કે આઈડિયા આવે છે યસ તમે બધા સીપને જુઓ છો ને સીપ એટલે ઘેટું યસ તે ઘેટાને શું કહેવાય છે રેમ પણ કહેવાય છે આર એ એમ રેમ આર એ એમ રેમ જો તમે એમનું પિક્ચર જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે રેમ શું છે ઓકે તો નાઉ લુક એટ ધ પિક્ચર રેમ ઓકે ચાલો તમને આઈડિયા આવી ગયો કે રેમ એટલે શું ઓકે તો આપણે થ્રી વર્ડ કર્યા જેમ જેમ એન્ડ રેમ અને નેક્સ્ટ વર્ડ ઉપર આપણે જોઈએ નેક્સ્ટ વર્ડ છે વાય એ એમ મે અહીંયા લખ્યો છે વાય કે મે કન્સોનન્ટ કયો લીધો વાય અને આપણો વર્ડ કયો છે એમ તો વાય નો કયો સાઉન્ડ થાય છે યસ કેવું થાય છે યસ યમ 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 હવે યમ એટલે શું તમે બધા પેલું સકરિયા જેવું ખાવ છો કે નહીં યસ તો એ સકરિયાને જે કહીએ ને કે રતાળું તો એને શું કહેવાય છે યમ શું કહેવાય છે યમ જો એમનું પિક્ચર જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે યમ કોને કહેવાય છે યસ તો તમે
આજના દિવસે આપણે કયા કયા વર્ડ લર્ન કર્યા જેને એકવાર રિપીટ કરી લઈએ. આજે આપણે કયા કયા વર્ડ્સ કર્યા છે? તો કે આપણે આજે લર્ન કર્યા સી વી સી વર્ડ્સ. સી મતલબ કન્સોનન્ટ, વી મતલબ વોવેલ એન્ડ સી મતલબ કન્સોનન્ટ. અને એમની અંદર આજે આપણે એ લીધો છે. કયો લીધો છે? એ વોવેલ. અને એમાં આપણે કયા કયા વર્ડ લર્ન કર્યા છે? તો કે પા. હા, પહેલા આપણે કયા કયા વર્ડ્સ, પહેલા આપણે એની સાથે કયો કન્સોનન્ટ લીધો? જ. એટલે કયો વર્ડ બન્યો છે? એ. પછી સેકન્ડ આપણે લીધો એ. હમ, એમ. એ. હમ, એમ. ઓકે, ચલો. પછી આમાંથી આપણે વર્ડ બનાવ્યા પ. એડ પેડ મતલબ રાઇટિંગ પેડ. લ એડ લેડ મતલબ બોય. સ એડ સેડ અનહેપી. ડ એડ ડેડ એટલે પપ્પા. પછી જ એન્ડ જેમ. સ્વીટ સ્વીટ જેમ. એમાંથી બને ફ્રુટ માંથી. પછી ડ એન્ડ જેમ. ડેમમાં શું હોય? એટલું બધું પાણી હોય અને એ પાણી જ્યાં કલેક્ટ થાય ને એ જગ્યાને શું કહેવાય છે? ડેમ. બરાબર. એમને ઊંડો ઊંડો પેલા એકદમ કાળો ખોદવામાં આવ્યો, એકદમ મોટો મોટો. અને એમની અંદર બધું પાણી છે ને, વરસાદનું, આજુબાજુનું જે વરસાદને લીધે પાણી આવતું હોય ને, એ બધું એમની અંદર કલેક્ટ થાય અને ત્યાંથી ફિલ્ટર થઈને ક્યાં આવે છે? આપણા ઘરે આવે છે. યસ. તો ડ એન્ડ ડેમ. ર એન્ડ રેમ મતલબ કેટું. અને વાય એમ મતલબ રતાળું. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે એડ વાળા કર્યા, એમ વાળા કર્યા, હવે આપણે કરીએ છીએ એન્ડ વાળા. ક્યાં? એ એન એન. ચલો એની સાથે આપણે લઈએ છીએ ન એન. એ ન એન. ઓકે, તો ચલો હવે એના આપણે વર્ડ કરીએ. તો તમારા ઘરમાં ઉપર સૌથી પહેલા શું છે? તમે બહુ હોટ ફીલ કરો, હીટ હીટ ફીલ, બહુ ગરમી લાગતી હોય ને, હીટ એકદમ લાગતી હોય તો તમે શું ઓન કરવાનું કહો? યસ, એસી. ના, બધાના ઘરે એસી થોડું હોય. એટલે કે પાંખ હોય, ત્રણ પાંખ હોય અને રાઉન્ડ રાઉન્ડ ફરતું, એવું શું? યસ, પંખો. અને પંખાને શું કહેવાય? ફેન. યસ, શું કહેવાય? ફેન. યસ. તો આપણે લઈએ છીએ એન ની સાથે. હવે હું બોલી ફેન ફેન, તો કયો ફર્સ્ટ વર્ડ થયો? યસ, ફ. તો આપણો સ્પેલિંગ શું બન્યો? ફ એન્ડ ફેન. ફ એન્ડ ફેન. એ એ એન્ડ ફેન. એફ એ એન્ડ ફેન. એફ એ એન્ડ ફેન. મમ્મા છે ને એ રસોઈ સેમાં બનાવે છે. યસ, મમ્મા રસોઈ સેમાં બનાવે. એક આપણું હોય, કંઈ બી વાસણ હોય, કે વાસણ છે, મેં ધારો કે મમ્માને સબ્જી બનાવી છે, તો મમ્મા સબ્જી શેમાં બનાવે છે? તો મમ્મા સબ્જી બનાવે છે પેનમાં. શેમાં? પેનમાં. ઓકે, હવે આપણે બોલ્યા પેન. શું બોલ્યા? પેન. યસ. તો પેન નો સ્પેલિંગ કયો થશે? યસ, તો પ પ. યસ, પ બોલ્યા. તો પ એન્ડ પેન. પેન બરાબર, પ એન્ડ પેન. ચલો હવે નેક્સ્ટ આપણે લઈએ કે જો માણસ હોય તો માણસને શું કહેવાય છે? આમાં જેમ કે પપ્પા છે, આપણા શું છે? માણસ જ છે. બરાબર ને? પણ પપ્પા શું છે? મેન છે. શું કહેવાય એને? મેન. શું કહેવાય? મેન. તો ચલો, મારે મેન લખવું છે તો એના માટે મારે શું જોશે? કયો લેટર હું કોન્સોનન્ટને લઈશ? યસ, મ એન્ડ મેન. મ એન્ડ મેન. એમ એ એન્ડ મેન. એમ એ એન્ડ મેન. ઓકે, તો મેન એટલે માણસ. એટલે કે જે ફૂલે પુરુષ હોય એને શું કહેવાય? મેન. ચલો નેક્સ્ટ વર્ડ આપણે લઈએ છીએ. યસ, તમે બધા સ્કૂલે શેમાં આવો છો? યસ, તમે બધા સ્કૂલે કેમ આવો? ક્યાં તો રિક્ષોમાં આવો, અધરવાઇઝ તમે શેમાં આવો? વેનમાં આવો. યસ. તો વેન નો સ્પેલિંગ કયો થશે? ચલો ચેક કરીએ. તો આપણે બોલીએ છીએ વ. હા, મેં તમને કીધું વ
અને વ વચ્ચે ડિફરન્સ તો આપણે વેન આમ બોલે છે વેન વેન તો કયો લેટર આવશે વી યસ વી એ એન કયો આવશે વી એ એન વેન 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 યસ તો વી એ એન વ એન વેન નાઉ રિપીટ વિથ મી પ એન્ડ પેન પ એન્ડ પેન મ એન્ડ મેન એન્ડ વ એન્ડ વેન એફ એ એન્ડ પેન પી એ એન્ડ પેન એમ એ એન્ડ મેન એન્ડ વી એ એન્ડ પેન ઓકે સ્ટુડન્ટ્સ તો આજે આપણે લર્ન કર્યા કન્સોનન્ટ વોવેલ્સ કન્સોનન્ટ એટલે કે સીવીસી વર્ડ્સ માંથી એ વોવેલ્સ ના એ એમ અને એન ફેમિલી વર્ડ્સ જ આપણે કર્યા છે નેક્સ્ટ લેસન ની અંદર આપણે બીજા કેટલાક વર્ડ્સ કરીશું જે એ વોવેલ્સ ને લઈને જ કરીશું હવે આઈ થિંક કે તમને આ બધા વર્ડ્સ અન્ડરસ્ટેન્ડ થઈ ગયા છે અને હવે આપણે તમને સમજાવી દઉં કે તમારા જે હોમવર્ક શું કરવાનું છે યસ તમને આજે હોમવર્ક ની અંદર એક વર્કશીટ મળી જશે જે વર્કશીટ ની અંદર તમને આ બધા જ વર્ડ્સ ના પિક્ચર્સ હશે અને એ પિક્ચર્સ ને તમારે આઈડેન્ટિફાય કરવાના છે અને આ બધા એના સ્પેલિંગ્સ લખવાના છે આઈ થિંક તમને બધાને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હશે દીદી તમને એક એક વર્ડ ને એક્સપ્લેન કર્યા છે તો અન્ડરસ્ટેન્ડ થઈ જશે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે નેક્સ્ટ લેક્ચર માં એ વોવેલ્સ ના બીજા વર્ડ્સ ને લઈને આવશું ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો